ધોરાજી નગરપાલિકા દ્વારા ભગવતસિંહજી શાક માર્કેટને તોડી નાખવામાં આવતા શાક બગાલાના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ધોરાજીના ભગવતસિંહજી શાક માર્કેટના 200થી વધુ ધંધાર્થીઓએ રાજકોટમાં રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. શાકભાજીના ધંધાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી તે મને યોગ્ય વળતર કે અન્ય વ્યવસ્થા ન થાય તેવી તંત્ર ખાતરી નહીં આપે ત્યાં સુધી કલેક્ટર કચેરી ખાતે તેઓ ધરણા પર બેસી રહેશે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. અહેવાલ લલિત વ્યાસ. ધોરાજીના ભગવતસિંહ શાક માર્કેટના 211 પરિવારો સાથે બધા આવેલા છે. નગરપાલિકાએ ધોરાજી કોર્ટનો સ્ટે હોવા છતાં શાક માર્કેટ પાડી નાખેલ છે એની બાબતમાં અમે કલેક્ટર સાહેબને અહીંયા દિવાળી સુધી ધરણા ઉપર બેસવાના છે. જ્યાં સુધી અમારી વાતનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે જવાના નથી. આ શાક માર્કેટ અમારા વડવાઓ બધે બાપદાદા બેસતા હતા અને ભગવતસિંહના વખતથી એકદમ હેરિટેજ બિલ્ડિંગ આવેલું હતું. આ 1941 નું બનાવેલું હતું. આ લોકોએ કિનાખોરી રાખી અમારાથી અને અમને વિશ્વાસમાં લીધા વગર આ લોકોએ શાક માર્કેટ પાડી નાખી છે અને બધે ગરીબ માણસોને બેઘર કરી નાખ્યા છે. કોઈ એમને કીધું નથી અને એ લોકો કહે છે બનાવી દેશું પણ બનાવતા નથી. વાતો કરે છે નથી અમને કોઈ મિટિંગમાં બોલાવીને કોઈ ચર્ચા કરતા અમારાથી. એટલે ના છૂટકે અમારે કલેક્ટર સાહેબ પાસે અહીંયા આવવું પડ્યું છે. મારું નામ ગુરુચરણસિંહ મહેન્દ્રસિંહ જેઠ છે. હું સર ભગવતસિંહ શાક માર્કેટમાં બટેટાનો વેપાર કરતો હતો. બટેટાના વેપારમાં મારું રોજગાર ચલાવતો હતો. ઓચિંતાનું નગરપાલિકાએ કોઈપણ કારણોસર વગર ફક્ત એના એન્જિનિયરીએ પોતાને પૈસા આપી અને એવું રજીસ્ટ્રેશન કરાવી લીધું કે આ બિલ્ડિંગ જર્જરિત છે. પણ હકીકત એ વસ્તુ સત્ય નથી. અમે અમારી રીતે જે બિલ્ડિંગ મટીરિયલનું અમે ચેકઅપ કરાવતા 118 વર્ષ સુધી આ બિલ્ડિંગ પડી ભાગે એવું કોઈ પરિસ્થિતિ જ ન હોવા છતાં આ લોકોએ પોતે કિનાખોરી રાખી અને ચોક્કસ કોમના લોકોને પરેશાન કરી અને આ મારે રોજીરોટી બિલકુલ છીનવી લીધી છે. અમને પાકિસ્તાનમાંથી તો તગડી મૂકા, હવે આ હિન્દુસ્તાન સરકાર અમારી રોજીરોટી છીનવી લીધી છે. હવે અમને ગોલીએ દઈ દઈએ તો અમારે ના રહીએ કે ના અમારે કોઈ ચિંતા રહેવાની રહે.